આગળના સમાચાર પર નજર કરીએ તો 501,000ની નોટો બંધ હતા. લોકો પોતાની પાસે રહેલી 501,000ની નોટો બદલાવવા બેંક બહાર લાઇનમાં ઉભેલા જોવા મળે છે, ત્યારે જેલમાં બંધ કેદીઓએ પણ નોટ બદલાવવા વચગાળાના જામીનની માંગ કરી છે. 501,000ની નોટ બંધીની સમસ્યાઓ વધી રહી છે ત્યારે કેદીઓએ પણ 501,000ની નોટો બદલાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અમદાવાદની સાબરમતી જેલમાં ભરત માલી, હૈદર અલી નામના બે કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે અને આ બંને કેદીઓએ 501,000ની નોટો બદલાવવા માટે કોર્ટમાં અરજી કરીને 14 દિવસના વધગાળાના જામીન માંગ્યા છે. નોટબંધી કરી છે અને એની સમય મર્યાદા પહેલા બદલવામાં નહીં આવતો, એના માટેના કામો થઈ જશે એનાનો, એટલે એ કારણ આપીને એને નમદાર સેશન્સ કોર્ટ મિર્ઝાપુર અમદાવાદ ખાતે એક વધગાળાના જામીન માટે 15 દિવસ માટે એને અરજી જામીન અરજી મૂકેલી છે. હૈદર અલી મૂળ રાજસ્થાન નો છે અને પોતાના ઘરમાં 65,000ની 501,000ની નોટો રાખેલી છે. આ બાબતે તેના પરિવારને ખબર નહીં હોવાથી વચગાળાની જામીનની માંગણી કરી છે. જ્યારે ભરત માલી અમદાવાદનો રહેવાસી છે અને તેની દરેક મિલકત તેમજ બેંકમાં ખાતા હોવાથી તેમની સહી વગર બેંકોમાં પૈસા જમા કરાવી શકતા નથી, જેથી બંને કેદીઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કેદીઓએ અરજીમાં જણાવ્યું છે કે જો તેઓ જેલમાં જ રહેશે તો નોટ બદલવાની સમય મર્યાદા પૂર્ણ થઈ જશે, જેથી તેમને આર્થિક સ્થિતિ પર અસર થશે, જેથી નોટો બદલવા માટે સમય માંગ્યો છે. ત્યારે સવાલ થાય છે કે સામાન્ય નાગરિકને નોટ બદલવા માટે બેંકો પાસેથી નાણાં નથી તો શું કેદીઓ પોતાના નાણાં બદલી શકશે? કેમેરામેન નિલેશ પટેલ સાથે પલક મકવાણા, VTV ન્યૂઝ, અમદાવાદ.